નમસ્કાર અંકિતા, હું સ્વાગત કરું છું હોટ ટોપિક કાર્યક્રમમાં. હોટ ટોપિક કાર્યક્રમ એટલે કેવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં રોજ બરોજ અલગ અલગ જે ઘટના, જે ઇસ્યુઝ બનતી હોય છે તેના પરથી એક સબ્જેક્ટ નક્કી કરવામાં આવતો હોય છે, અને સબ્જેક્ટ માટે એ જ રિલેટેડ ફિલ્ડના જુદા જુદા એક્સપર્ટ્સને બોલાવવામાં આવતા હોય છે અને ડિબેટ કરવામાં આવતી હોય છે, ચર્ચા કરવામાં આવતી હોય છે. અને પ્રયત્ન એવો કરવામાં આવતો હોય છે કે સમગ્ર ડિબેટ દરમિયાન કોઈક નિષ્કર્ષ એવો બહાર નીકળે કે જે ઘટના, જે ઇસ્યુઝ ક્રિએટ થયું છે તેનું સમાધાન સુધી પહોંચી શકાય. તો તેવો જ પ્રયત્ન જયારે આજે કરવા જઈ રહ્યા છે, ત્યારે આજના સબ્જેક્ટની હું જો ખાસ કરીને વાત કરું તો જે ફિલ્મ રિલીઝ થઈ છે રઈસ, લતીફના કેરેક્ટર ઉપર આધારિત છે આ ફિલ્મ. તેનો વિરોધ ગુજરાતમાં થઈ રહ્યો છે, વીએચપી દ્વારા ખાસ કરીને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેનો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે, તેની પાછળ શું રહસ્ય છે, ક્યાંક પ્રમોશનમાં જે વડોદરામાં જે ઘટના ઘટી હતી એના કારણે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, કે પછી એમાં કો એક્ટર તરીકે જે એક્ટ્રેસીસ લેવામાં આવી છે તે પાકિસ્તાની છે એટલા માટે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, કે પછી સીધું જ શાહરૂખ ખાનની મૂવી છે એટલે વિરોધ કરવામાં આવી રહ્યો. આ દરેક સવાલો અનેક છે, પરંતુ વધુ ઇન્ફોર્મેશન અને વધુ ઇનપુટ્સ આપવા માટે અમે સાથે જોડાયા છે કમલ જોશી, કે જેઓ દિગ્દર્શક અને પ્રોડ્યુસર છે. કમલજી, આપનું સ્વાગત છે. અને થોડી જ ક્ષણોમાં રણછોડભાઈ દેસાઈ, કે જેઓ વીએચપીના નેતા છે, તે પણ ફોન લાઇન પર જોડાશે થોડી ક્ષણમાં. એ પહેલા કમલજી, પહેલો સવાલ, શું માનવું છે જ્યારે એક પ્રોડ્યુસર પોતાની સ્ક્રિપ્ટ રેડી છે, એક્ટર એક્ટ્રેસીસની ચોઇસથી લઈને એની સ્ક્રિપ્ટ રેડી થઈ ગયા પછી એક્ટર એક્ટ્રેસીસની ચોઇસથી લઈને મૂવી મેકિંગ સ્ટાર્ટ કરે, એ વચ્ચે કેટલા ક્રાઇટેરિયાને લોકો ફોલો કરતા હોય છે, કઈ કઈ ગણતરીઓ મગજમાં હોય છે? જનરલી જ્યારે પણ કોઈ પણ પ્રોડ્યુસર કોઈ પણ ફિલ્મ બનાવવાની જ્યારે શરૂઆત કરતો હોય છે તો પ્રોડ્યુસરને હંમેશા કોઈ પણ સબ્જેક્ટ એપ્રોચ કરવામાં આવતો હોય છે. આ એપ્રોચ જે તે રાઇટર હોય છે, જે તે ડિરેક્ટર હોય છે, એ પ્રોડ્યુસરને અપ્રોચ કરતા હોય છે કે આ રીતનું એક સબ્જેક્ટ છે, આ રીતની એક ટ્રુ ઇવેન્ટ ઘટના છે, અથવા એક આ રીતનો એક પ્રસંગ છે, એના ઉપર આપણે એક ફિલ્મ કરવાનું પ્લાનિંગ છે. અને એ એ સબ્જેક્ટ ઉપર પછી પ્રોડ્યુસર અને એની ટીમ એક રિસર્ચ કરતી હોય છે, એક માર્કેટિંગ સ્ટ્રેટર્જી બનાવતી હોય છે, એક પ્રોપર સ્ટ્રેટર્જી બનાવીને એના ઉપર આગળ વધતા હોય છે કે આ ફિલ્મ કરીશું તો માર્કેટમાં શું ઇમેજ રહેશે, ફાઇનાન્શિયલી શું સ્ટેટસ રહેશે, કઈ રીતનો બિઝનેસ થશે, કઈ રીતની ઇન્કમ થશે, અને આમાં કઈ રીતે આગળ વધી શકાય. તો આ રીતના દરેક અલગ અલગ પ્રકારની સ્ટ્રેટર્જી બનાવીને એ સબ્જેક્ટ લોક કરીને ધેન આફ્ટર એમનું કાસ્ટિંગ કરવામાં આવતું હોય છે, અને કાસ્ટિંગ કરીને એ લોકો ઓન ફ્લોર ઉપર જતા હોય છે. કરણભાઈ, આ મૂવીની રઈસ પર આવીને વાત કરીએ, નોર્મલ જનરલ વાત થઈ ગઈ આપણી, શું લાગે છે, શા માટે વિરોધ થવો જોઈએ કે નહીં? સૌથી પહેલો સવાલ તો એ, જો કે એક સીધું વસ્તુ છે કે લાઈક આજે પ્રોડ્યુસર છે તો એનો ક્લિયર મોટિવ હોય કે કોઈ મેસેજ આપવા માટે આ મૂવીમાંથી બનાવતો, હી ઇઝ અ બિઝનેસમેન ઓર પ્રોફેશન, એમ એ પૈસા માટે જ મૂવી બનાવે છે, એનાથી એને કોઈ ફિલિંગ સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ ધ્યાન રાખવું એની ફરજ છે. આપણે શું માનવું છે? ધ્યાન રાખવું દરેકની ફરજ છે. આજે જ્યારે આપણે 68મો પ્રજાસત્તાક દિન આપણે ઉજવી રહ્યા છીએ તો પહેલાં તો આપણા દેશની અંદર લોકશાહી છે, દરેકને કોઈ પણ વસ્તુ બોલવાનો કરવાનો અધિકાર છે, સ્વતંત્રતા છે, બરાબર. તો એક ફિલ્મને જનરલી લોકો અથવા અમુક જગ્યાએ એ રીતનું જોવામાં આવ્યું છે કે પોલિટિકલી પણ ઘણી વખત લેવામાં આવતું હોય છે, પણ હું એમ કહું છું કે કોઈ પણ ફિલ્મ હોય, આપણે રઈસની વાત નથી કરતા, ઘણી બધી આના પહેલાં પણ ભૂતકાળની અંદર 2002ની અંદર કંપની કરીને ફિલ્મ બની હતી જે દાઉદ ઉપર હતી, ધેન આફ્ટર 2007ની અંદર બ્લેક ફ્રાઈડે ફિલ્મ આવી હતી, અગેન એ મુંબઈ 93 બોમ્બ બ્લાસ્ટ ઉપર એ ફિલ્મ હતી, અને ધેન આફ્ટર 2013ની અંદર શૂટઆઉટ એટ વડાલા, માન્યા સુર્વે નામનો એક બોમ્બેનો ગેંગસ્ટર થઈ ગયો, તો એના ઉપર પણ આવી ફિલ્મ આવેલી છે. એટલે જરૂરી નથી કે આવી ફિલ્મો બનતી નથી. અને આવનારા સમયમાં આ વર્ષની જ વાત કરીએ તો અરુણ ગવલી નામનો જે મુંબઈનો ડોન છે એના ઉપર પણ એક ડેડી કરીને ફિલ્મ બની રહી છે, અને આના પહેલાં પણ એ ફિલ્મ મરાઠીની અંદર ઘણો સારો એવો બિઝનેસ કરી રહી છે. તો આ પ્રોડ્યુસર મિત્રોએ પણ આ ફિલ્મ કરી છે. તો જનરલી કેવું છે કે પોતપોતાની રીતે અલગ અલગ પ્રોડ્યુસરો પોતાના મનને વિચારતા હોય છે કે દરેક આ રીતની મનોરંજન પ્રકારની ફિલ્મો કરવી જોઈએ. જી બિલકુલ કમલજી, આપણે જે વાત કન્ટિન્યુ કર્યું સાથે જોઈ રહીશ કે રણછોડભાઈ દેસાઈ ફોન લાઈન પર જોડાયા. રણછોડજી, આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝ ચેનલમાં. રણછોડભાઈ ભરવાડ. ભાઈ, મારો પહેલો સવાલ આપને રહેશે, શા માટે આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે? હેલો રણછોડભાઈ, શા માટે આ મૂવીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે?
હા, એક તો સૌથી મહત્વની વાત તો એ છે કે શાહરૂખ ખાન આવા પિક્ચરો ઉતારીને સમાજમાં શું પ્રસ્થાપિત કરવા માંગે છે કે સમાજના જે દૂષણો હોય, સમાજના કે લોકોનું અહિત જેને કર્યું હોય એવી ફિલ્મો ઉતારીને આ હિન્દુસ્તાનમાં પ્રસ્થાપિત શું કરવા માંગે છે, સૌથી પહેલી તો એ વાત છે. આ દેશની અંદર ઘણા ક્રાંતિકારીઓ, ઘણા ધાર્મિક સંતો, ઘણા આ દેશને સમાજને ઉપયોગી થનાર લોકોની ફિલ્મનો વિચાર નથી આવતો, અને માત્ર ને માત્ર આવા જ પિક્ચરો ઉતારીને સમાજમાં કઈ દિશાને સમાજમાં લઈ જવો છે, કઈ રીતે ગુંડાગીરી કરવી, કઈ રીતે લૂંટ કરવી, કઈ રીતે જેલ તોડવી, કઈ રીતે બળાત્કાર થાય છે, આ પ્રકારની માનસિકતા સમાજમાં પ્રસ્થાપિત કરીને શાહરૂખ ખાન કરવા શું માંગે છે. બીજી વાત, હલો, જી લાગે છે કે ટેકનિકલ પ્રોબ્લેમ. તો જે પ્રમાણે એમને કહ્યું કે એમને જે વાત કરી કે શાહરૂખ ખાન શું મેસેજ આપવા માંગે છે, અનેક સંતો મહંતો છે કે જેમના પર મૂવી બનવી જોઈએ, શું કહેવું છે આપનું? એવું નથી કે ધાર્મિક વિષય ઉપર ફિલ્મો બનતી નથી, ઘણા ધાર્મિક વિષય ઉપર પણ ફિલ્મો બની છે, સોશિયલ વિષય ઉપર પણ ફિલ્મ બની છે. અને જે રીતે મારી વાત અધૂરી હતી કે એવું નથી કે કોઈ પણ ગેંગસ્ટર, અને આજે આ ડિબેટને લઈને આજે જ મેં બપોરે જ આ ફિલ્મ જોઈ છે, અને ફિલ્મની અંદર એ લોકોએ, પ્રોડ્યુસર લોકોએ ડિક્લેર કર્યું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જોડે આ ફિલ્મ જોડે લેવા દેવા નથી, આ એક મનોરંજક ફિલ્મ છે અને એને એ જ રીતે લેવી, કોઈ પણ જીવિત અને મૃત વ્યક્તિ જોડે આને કોઈ લેવા દેવા નથી. અને બીજું કે વિરોધ કરવો એ દરેકનો અલગ અલગ હક છે, એના માટે હું કોઈ વિરોધ નથી કરતો મારો પોતાનો, પણ છેલ્લા બે દિવસથી આ ફિલ્મ રિલીઝ થઈ છે અને એવું જોઈ શકાય છે કે ગઈકાલે પણ ટોટલી ઓલ ઓવર ઇન્ડિયામાં હાઉસફુલ ચાલી રહી છે, એવું નથી કે એક માત્ર એરિયાની અંદર, અને આજે પણ ફિલ્મ હાઉસફુલ જઈ રહી છે. એટલે લોકો પસંદ કરી રહ્યા છે, લોકોને પસંદ કરવાની, લોકો જ્યારે વિરોધ કરતા હોય તો વસ્તુ અલગ છે કે પબ્લિકલી વિરોધ નથી થઈ રહ્યો, પણ કેમ આ રીતનું અમુક સંગઠનો દ્વારા વિરોધ થાય છે, તો એમના પોઈન્ટ્સ ઓફ વ્યૂ પ્રમાણે એ સાચા પણ હોઈ શકો કે એમના સંગઠન પ્રમાણે એવું પણ હોઈ શકે કે ભાઈ આ ફિલ્મનો વિરોધ કરો અથવા આમાં આ રીતની વસ્તુ છે. જે રીતનું રણછોડભાઈ ભરવાડે હમણાં બોલ્યા કે લૂંટ કઈ રીતે કરવી, કઈ રીતે જેલ તોડવી કે કઈ રીતે બીજું બળાત્કાર કરવો, તો એવું તો આ ફિલ્મની અંદર મેં કંઈ જોયું નથી કે એમાં કોઈ જેલ તૂટતી હોય, કોઈ બળાત્કાર થયો હોય. ઘણા સારા પોઈન્ટ્સ પણ બતાવ્યા છે, પણ ફિલ્મને ફિલ્મની રીતે જોવી જોઈએ, એને આપણી લાઈફ જોડે કનેક્ટ ના કરવી જોઈએ. આ ફિલ્મ છે એક મનોરંજનનું સાધન છે, 3 કલાકમાં આપણું માઇન્ડ ફ્રેશ થાય છે, એ જ રીતે આ ફિલ્મને લેવી જોઈએ. કોઈ પર્સનલ રીતે આ ફિલ્મને, કોઈ પણ ફિલ્મને ના લેવી જોઈએ. રણછોડભાઈ, આપણે સાંભળ્યું હશે કે જે પ્રમાણે કમલ જોશી કે જેઓ પ્રોડ્યુસર છે તે ઉપસ્થિત સ્ટુડિયોમાં, એમને જે રિવોર્ડ આપ્યો આપને, આપ સાંભળ્યો શું માનવું છે આપનું, શું કેવું છે આપનું? શાહરૂખ ખાનને આટલો બધો પાકિસ્તાન ઉપર પ્રેમ કેમ છે કે જે દેશ આ દેશના જવાનોની શહીદી, જવાનોને ખતમ કરે છે, એ દેશના કલાકારો લાવીને આ દેશમાં પૈસા કમાવાની પદ્ધતિ છે આની, અને માત્ર ને માત્ર પાકિસ્તાન ઉપર જ પ્રેમ કેમ છે? અને જે પાકિસ્તાનમાંથી લાવેલા કલાકારો ત્યાં જઈને આ દેશને બદનામ કરે છે, ભારત માટે કોઈ ઇન્સ્પાયર નથી એવી પરિસ્થિતિમાં આવી વાતો કરે છે, તો મારો તો એ જ પ્રશ્ન છે કે માત્ર રઈસ ફિલ્મ નહીં, શાહરૂખ ખાન વારંવાર અસહિષ્ણુતાની બાબતમાં સપોર્ટ આપ્યા કરે છે, તો આ સહિષ્ણુ દેશમાં રહીને, આ જ દેશનું ખાઈને, આ જ દેશમાં પૈસા આપીને, ભીડ એકઠ કરીને સમાજની જે પરિસ્થિતિ નિર્માણ કરી છે એનો જવાબદાર કોણ? 400 કરોડ રૂપિયા પાકિસ્તાન અટકાવવા માંગીશ. રણછોડભાઈ, આપને અટકાવવા માંગુ છું, પૂછવા માંગુ છું, એવું નથી કે પહેલી વાર કોઈ પાકિસ્તાની એક્ટ્રેસ ડેબ્યુ કરતું હોય અને એક પાકિસ્તાની એક્ટ્રેસ અહીંયા સર્વાઈવ કરે છે બોલિવૂડમાં, ઇન્ડસ્ટ્રીઝમાં એ લોકો સામેલ થઈ ગયા છે વર્ષોથી, તો અત્યાર સુધી કેમ વિરોધ નહીં? આ પહેલી વાર વિરોધ થોડી જોવા મળી રહ્યો છે, પહેલી વાર થોડી પાકિસ્તાન કલાકાર આવી રહ્યો છે સ્ટેજ પર લાવીને આ જાહેરા ખાન ત્યાં જઈને ભારતને બદનામ કરે છે, તો આટલો બધો પ્રેમ પાકિસ્તાન ઉપર હોય તો ત્યાં જાય ને, દેશને દેશમાં રહેવું છે, દેશમાં અનેક કલાકારો છે, અનેક એન્ટરટેનમેન્ટ આપી રહ્યા છે, તો જાહેરાને લાવીને આ જાહેરાને પાકિસ્તાનની ટીવી ચેનલ ઉપર બોલતા તમે સાંભળી હશે, તેણે એવું કહ્યું કે ભારત માટે કોઈને ઇન્સ્પાયર કરવાની આવશ્યકતા નથી, તો મારો કહેવાનો આગ્રહ એ છે કે શાહરૂખ ખાનને આટલો બધો પ્રેમ પાકિસ્તાન ઉપર હોય તો ત્યાં જાય ને,
આ દેશમાં રહેવું છે, આ દેશને ટ્રેનનો ઉપયોગ કરો છો, આ દેશના પ્રચાર માધ્યમનો ઉપયોગ કરો છો, અને આ જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એના બાબતે એને સહાનુભૂતિ નથી આવતી. પાકિસ્તાન ઉપર પ્રેમ ઉપજે છે. આ દેશના જવાનો પાકિસ્તાનના કારણે તો શહીદ વરી રહ્યા છે, એના માટે એને બે લાગણીના શબ્દ વિચાર નથી આવતા. અને સમાજની વાત કરો તો સમાજ વિરોધ કરવાની, તમે આવી પ્રસ્થાપિત કરવાની વિચાર જ કેમ આવે છે કે જે સમાજને આ રસ્તે દોરવાનું કામ કરે? આપણે અટકાવું છું, આપને પૂછવા માંગુ છું રણછોડભાઈ, વિરોધ શા માટે છે? નેગેટિવ કેરેક્ટર છે એના માટે છે, પાકિસ્તાની એક્ટર છે એના માટે છે, કે પછી શાહરૂખ ખાન છે એટલા માટે છે? અરે એકતાની વાતો કરવા વાળા એ જ અહીંયા આવનાર કલાકારો ભારત વિરુદ્ધમાં બોલે છે. તમે એકતા માટે ભેગા કરો છો કે ભારતને બદનામ કરવા માટે ભેગા કરો છો? મુદ્દો આટલો જ છે કે તમે અત્યાર સુધીના આટલા પ્રયત્નો કર્યા અને આ દેશને તમે અસહિષ્ણુ કહ્યો હતો આમિર ખાને, અને એને સપોર્ટ આપનાર શાહરૂખ ખાન હતો. તો મારો કહેવાનો આગ્રહ એ છે કે માત્રના ફિલ્મના અને પોતાને પૈસા કમાવા માટે આ દેશનો ઉપયોગ કરવાનો, આ દેશની જનતાને હેરાન કરવાની, એટલે આવા ઉપર તો કાયદેસરના કડક પગલાં લેવા જોઈએ. દેશ વિરોધી આ પ્રવૃત્તિ છે, રાજદ્રોહ લગાવવો જોઈએ આના ઉપર, કારણ કે એમાં રહેલા કલાકારો ભારતને બદનામ કરવામાં બાકી નથી રાખી. રણછોડે મારો અવાજ આવી રહ્યો છે આપને? હેલો. હા રણછોડે, મારો અવાજ આવી રહ્યો છે આપને? હેલો રણછોડભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? આપ સુધી પહોંચી શકે મારો અવાજ? બધા કે ટેકનિકલ પ્રોબ્લેમ છે. શું માનવું છે કમલ, જે પ્રમાણે એમને કીધું કે ના એક્ટર લો પાકિસ્તાનના, કેમ કે આ ઇસ્યુ મેં એમને બી સવાલ કર્યો, તમે જોયું પહેલી વાર નથી, વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે, વર્ષોથી ઇન ધ સેન્સ ઘણા ટાઈમથી ચાલતી આવી છે. જો આ પાકિસ્તાની કલાકારો તો ઘણા સમયથી, જ્યારનો કદાચ આપણો જન્મ નહોતો ત્યારના, આપણે નુસરત ફતેહ અલી ખાનથી લઈને ઘણા બધા એવા સિંગર્સ થઈ ગયા, ઘણા બધા આર્ટિસ્ટ થઈ ગયા, ઘણા બધા એવા ક્રિકેટર્સ પણ છે અત્યારે કે જે લોકો ઇન્ડિયામાં જ રહેતા હોય છે. એટલે પાકિસ્તાની કલાકારો પણ અમુક જગ્યાએ અમુક પોલિટિકલી વિરોધ થતો હોય છે. આપણે આના પહેલાંની જે એક ફિલ્મ હતી એ દિલે મુશ્કિલ, તો એની અંદર પણ આવા પ્રોબ્લેમ્સ થયા હતા. પણ એની અંદર જ્યારે પ્રોડ્યુસરે કરણ જોહર અને એમની આખી ટીમે એક માફીપત્રક લખીને આપ્યું કે આજ પછી કોઈ પાકિસ્તાન કલાકારોને ન લઈએ, અને આના પહેલાંની પણ આપણી એક GTPL ઉપર જ આપણી એક મારી લાઈવ ડિબેટ હતી, અને એની અંદર પણ મેં એ વખતે એઝ અ પ્રોડ્યુસર તરીકે મેં એ વસ્તુનો મેં પોતે જ વિરોધ કર્યો હતો કે શું આપણા જોડે ભારતીય એવા કોઈ સારા ટેલેન્ટ નથી, સારા આર્ટિસ્ટ નથી, ભારતની અંદર ઘણો સારો ટેલેન્ટ છે. તો એ વસ્તુમાં તો હું પોતે પણ એઝ અ પ્રોડ્યુસર તરીકે હું શાહરૂખ ખાનનો વિરોધ કરું છું કે આપણે આપણા ટેલેન્ટને જ ચાન્સ આપવો જોઈએ. આપણા આપણા આજે રિજનલ ફિલ્મોની વાત કરીએ, અમે અત્યારે ગુજરાતી ફિલ્મો કરતા હોઈએ છીએ, અમે હમણાં જ એક નવો ફિલ્મ કરી રહ્યા છીએ, તો એનું જ્યારે પણ અમારું કાસ્ટિંગ થશે તો એની ટોટલી કાસ્ટિંગ અમે ગુજરાતમાંથી જ કરીશું, કારણ કે હું પોતે ગુજરાતી છું, તો હું કોઈ બહારનું કાસ્ટિંગ નહીં કરું. જનરલી ગુજરાતી ફિલ્મોમાં અત્યારે એવું થઈ ગયું છે કે બહારથી મુંબઈથી કે બીજી જગ્યાએ આર્ટિસ્ટ લેતા હોય, તો મેં એવું વિચાર્યું છે આ વખતે કે હું મારા ગુજરાતના આર્ટિસ્ટને જ ચાન્સ આપીશ. તો એવું હોય છે તો હું પણ એ વાતનો વિરોધ કરું જ છું રણજોભાઈની સાથે. રણજોભાઈ મારો અવાજ આવી રહ્યો છે આપને? હેલો રણજોભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? હા અવાજ સંભળાય છે, બોલો. મારો સવાલ એ છે રણછોડભાઈ, જે પહેલા હતો ને હજુ બી એ જ સવાલ છે, વિરોધ મૂવીનો છે, વિરોધ નેગેટિવ કેરેક્ટરનો છે, વિરોધ પાકિસ્તાની કો એક્ટરનો છે, કે પછી વિરોધ શાહરૂખ ખાનનો છે? સંપૂર્ણ નહીં, શાહરૂખ ખાનને આ દેશમાં જે વિકૃતિ પેદા કરી છે એટલે એને આવા ફિલ્મ, શાહરૂખ ખાનનો વિરોધ એની ફિલ્મનો વિરોધ હોઈ શકે? હું એમ કહું છું કે જાહિરા ખાનને શું કામ લાવે છે, અને આ જાહિરા ખાન ત્યાં દેશને બદનામ કરે છે. બીજી વાત, જયારે કંઈ પણ હોય તો પાકિસ્તાન ઉપર પ્રેમ સૂજે છે, આ દેશને બદનામ કરો. ટોટલ શાહરૂખ ખાન અને બાકીના જે ફિલ્મ એને પ્રોજેક્ટ કરી રહ્યા છે, માત્ર રહીશ નહીં, એને અનેક વખત આ દેશને બદનામ કર્યો છે. ઇલેક્શન વખતે પણ એ કહ્યું છે કે 100 વ્યક્તિ ચૂંટીને આવશે તો હું દેશ છોડી દઈશ. તો આ પ્રકારની માનસિકતા ધરાવનાર વ્યક્તિ આ દેશનો સંપૂર્ણ ઉપયોગ કરે, એને શાસનનો ઉપયોગ કરે, એના પ્રશાસનનો ઉપયોગ કરે, અને ગાણા ગાવા હોય તો પાકિસ્તાનના ગાય છે. આની અંદર સંપૂર્ણ આતંકવાદી ષડયંત્ર દેખાય છે, દાઉદ ગેંગનું ષડયંત્ર દેખાય છે. એટલે આ પ્રકારનું ફિલ્મ સમાજને દેખાડવાથી સમાજમાં કોઈ સારી સાથ ન ઉભી થાય, સમાજને કોઈ સારું માર્ગદર્શન ન મળે, સમાજને કોઈ દિશા ન મળે. આવા ફિલ્મ તો માત્ર ને માત્ર પોતે પૈસા કમાવા અને પોતાની ભૌતિક સુખો ભોગવવા માટે છે. એટલે શાહરૂખ ખાને રઈસ ફિલ્મ ઉતાર્યું હોય, જાહેરાને લાવ્યા હોય, અને પાકિસ્તાન પ્રત્યે પ્રેમ હોય તો ત્યાં જઈને રહે, એવો વિષ્ણુ પરિષદની માંગ. આ મૂવીમાં એક્ટર તરીકે જો શાહરૂખ ખાન ના હોત,
અન્ય કોઈ એક્ટર હોત તો શું આ મૂવીનો આટલો વિવાદ થયો હોત? નહીં નહીં, શાહરૂખ ખાન સિવાય કોઈ આ કરે જ નહીં. હિન્દુસ્તાનનો કોઈ બીજો એક્ટર કોઈને જોયું કે વિદેશમાંથી કોઈ એક્ટ્રેસને લાવીને? મુદ્દો એટલો છે કે અહીંયા આવીને પાલે પોચે છે, એને પૈસા, એની સંપદ, એને એના માટે ભૌતિક સુખ ભોગવે છે અને ત્યાં જઈને દેશને બદનામ કરે છે. મુદ્દો એટલો છે. તમે જુઓ એ પિક્ચરનો આશય શું છે, એ સમાજમાં પ્રસ્થાપિત શું કરવા માંગે છે, કેવા લોકોનું પિક્ચર ઉતારી રહ્યા છે, લોકો સમાજને કઈ દિશામાં લઈ જવા માંગે છે. આ દેશમાં કોઈ એવા ક્રાંતિકારી, એવા દેશભક્તો, સમાજને માર્ગદર્શન આપે એવા કોઈ વીરો થયા જ નથી કે જેને આવા મવાલી અને સમાજને ગેરમાર્ગે દોરનારા. પાંચ ડોન પાછળ ગાંડું છે, લોકો ક્રેઝી છે ડોન બનવા માટે અને એના માટે એને ક્યાંક ને ક્યાંક આવક વધી રહી છે, તો એ બાજુ જશે જ કે નહીં? સ્વાભાવિક વાત છે સર. તમે તો માત્ર ને માત્ર પૈસા કમાવા માટે ભાટી કરવાની જે પદ્ધતિ છે એમાંથી બંધ રહેવું જોઈએ. સમાજને દિશા કઈ આપો છો? સમાજ આમાંથી શું શીખશે? અને આ વ્યક્તિઓ છે કે જેને દેશને હંમેશા બદનામ કર્યો છે. જી કમલજી, શું માનવું છે આપનું? એઝ અ વિશ્વ હિન્દુ પરિષદના લીડર તરીકે એમનો પક્ષ સાચો છે, પણ એઝ અ પ્રોડ્યુસર તરીકે, એઝ અ બિઝનેસમેન તરીકે બરાબર. કેમ કે સર, મેં જે સવાલ કર્યો કે આ મૂવીમાં જો શાહરૂખ ના હોત તો આટલો વિરોધ ના થયો હોત? એટલે ક્યાંક આટલી વિવાદિત ફિલ્મ ના આવી? ઘણી વખત એવું હોય છે કે આપણે ઘણી વખત ફિલ્મોમાં પણ જોયું છે. મને એક ભૂતકાળની એક વાત યાદ આવે છે, કદાચ આપશ્રીને પણ ખ્યાલ હશે. આમિર ખાનનું ફના ફિલ્મ હતું જે આતંકવાદ ઉપર હતું, અને એ ફિલ્મ આપણા ગુજરાતની અંદર રિલીઝ નહોતું થવા દેવામાં આવ્યું. એના પાછળનું કારણ, એ વખતે આમિર ખાને કોઈ એવું કોઈ દેશ વિરોધી સ્ટેટમેન્ટ નહોતું આપ્યું, કોઈ અસહિષ્ણુતાની વાત નહોતી કરી. એ વખતે કદાચ કોંગ્રેસની ગવર્મેન્ટ હતી અને એ વખતે એક આંદોલન થયું હતું. આપણું જે નર્મદા બંધ જે બની રહ્યો છે, નર્મદા સરોવર, એ બ્રિજ, એની હાઇટ વધારવાની વાત હતી. ત્યારે મેઘા પાટકરને આમિર ખાને સપોર્ટ કરેલો હતો એના આંદોલનમાં, અને એમાં એના લીધે આપણા ગુજરાતને નુકસાન જાયું હતું. તો ગુજરાતની અંદર એ ફિલ્મનો બહુ જ વિરોધ કરવામાં આવ્યો હતો પોલિટિકલી, અને એ ફિલ્મ ખરેખર રિલીઝ નહોતી થવા દેવામાં આવી. ફના ફિલ્મ ગુજરાતમાં રિલીઝ નહોતી થઈ, બરાબર. તો આ રીતના વિરોધ થતા રહેતા હોય છે, પણ એક વસ્તુ છે કે વિરોધ થયો તો રિલીઝ કેમ થઈ? વિરોધ એટલો મજબૂત હોવો જોઈએ તો કે આ ફિલ્મ રિલીઝ જ નથી થવા દેવી. સર, પ્રોબ્લેમ ત્યાં છે. આગળ માય નેમ ઇઝ ખાન મૂવી આવ્યું, શિવસેના વાળાએ વિરોધ કર્યો, મુંબઈમાં બી રિલીઝ થઈ, દેશમાં રિલીઝ થઈ, બરાબર. પણ નાવ ધ ક્વેશ્ચન ઇઝ કે જ્યારે જ્યારે મૂવી બની જતું હોય છે, કરોડો રૂપિયા ઇન્વેસ્ટ થઈ ગયા હોય છે, એક પ્રિન્ટ, એક સીડી રેડી થઈ ગઈ હોય છે જ્યારે મૂવીની, ત્યારબાદ જ્યારે વિરોધ થતો હોય છે, તો એઝ અ પ્રોડ્યુસર શું પરિસ્થિતિ થતી હોય છે? ઘણી આજે યાર, આજે જ્યારે અમારા લેવલની વાત કરું કે ગુજરાતમાં ગુજરાતી પ્રોડ્યુસરો પણ આજે 5-5, 7-7 કરોડની અમે ફિલ્મો કરતા હોઈએ છીએ, તો એક આ બજેટ અને એ બહુ હાઈ બજેટની ફિલ્મો હોય છે, અને એ એકમાત્ર શાહરૂખ ખાનને જોવાની જરૂર નથી, બરાબર. એમાં કેટલાય બીજા પણ આર્ટિસ્ટ છે. એક ફિલ્મના જોડે લગભગ 1000 લોકોનું કરિયર જોડાયેલું હોય છે, બરાબર. એક પ્રોડ્યુસરનો પૈસો દાવ ઉપર લાગેલો હોય છે. લાસ્ટ ડિબેટની અંદર આપણે ઉડતા પંજાબ માટે વાત થઈ હતી, તો એમાં સેન્સરના લીધે કેટલા કટ થાય, નાખી ફિલ્મ કટ થઈ ગઈ, અને એનો પણ ઘણો બધો વિરોધ હતો જ, બરાબર. તો આ રીતે આંતરિક રીતે, ફાઇનાન્શિયલ રીતે, આર્થિક રીતે તો પ્રોડ્યુસરને નુકસાન જાય. સર, પણ હું તમને એ જ કહેવા માંગુ છું, પ્રોડ્યુસર મૂવી, મેં તમને સૌથી પહેલો ક્વેશ્ચન કર્યો કે કઈ કઈ મૂવી, કઈ કઈ વસ્તુઓને કન્સિડર કરવી જોઈએ મૂવી બનાવતી, તો સેન્સર બોર્ડ છે આ દેશમાં. મોકલવી પડશે અને સેન્સર બોર્ડ આખી એની કમિટી એક ફિલ્મ જોશે, અને એની અંદર કોઈ પણ એવી દુઃખદ ઘટના લાગે કે જેના જેના ઉપરથી આપણી આપણા યંગસ્ટરને નુકસાન થાય એમ છે, કે કોઈ વસ્તુ આપણા દેશને નેગેટિવ કરવામાં આવી છે, કે કોઈ પણ એ રીતની વસ્તુ બતાવવામાં આવતી હોય, બરાબર, તો એ સેન્સર કરીને એને કટ કરવામાં આવતી હોય છે. એટલે આ ફિલ્મ આજે પણ મેં જોઈ છે, તો એની અંદર કંઈ એવું બતાવ્યું નથી. સિમ્પલ વસ્તુ છે, એક ડોન હતો, તો ડોનનું જીવન કઈ રીતનું હોય, ફિલ્મની સ્ટોરી ના કહી શકું, પણ એક ડોન હતો, ડોનનું જીવન કઈ રીતે સ્ટાર્ટ થાય છે, શરૂઆત કઈ રીતે થાય છે, એનું એન્ડ કઈ રીતે થાય છે, એના ઉપર સિમ્પલ ટોપિક ઉપર ફિલ્મ છે. અને આવી ફિલ્મો ઘણી બધી બની ચૂકી છે,
જે મેં તમને વાત કરી 2002 ની અંદર કંપની ફિલ્મ આવી હતી, 2007 ની અંદર બ્લેક ફ્રાઇડે હતી, 2012 ની અંદર શૂટ આઉટ એટ વડાલા જે માન્યા સુર્વે ઉપર બની હતી, અને અત્યારે રિસન્ટલી જ લૂંટ કરી લે, કોઈ ફિલ્મ જોવાથી કોઈ બળાત્કાર થઈ જાય એવું તો ક્યાંય કિસ્સો કોઈ ધ્યાનમાં આવ્યો નથી. પણ ઘણી વસ્તુ એવી હોય છે કે જે પ્રોડ્યુસરના હાથમાં નથી હોતી, અને આજે કોઈ પણ વ્યક્તિ ફિલ્મ બનાવે છે તો ઓફકોર્સ એ પૈસા કમાવા માટે જ બનાવતો હોય છે ને, તો એનું કામ, એનો બિઝનેસ છે, એનું કામ છે, તો એ એનું કામ કરે છે. રણછોડભાઈ, આજે મૂવીની વાત તો અલગ રાખીએ, પણ એના સિવાય એક બહુ મોટો વિવાદ થયો ગુજરાતમાં. પ્રમોશનની જે સ્ટ્રેટેજી હતી શાહરૂખ ખાનની, ટ્રેન મારફતે જે પ્રમોશન કર્યું, એમાં વડોદરામાં એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો. જવાબદાર કોણ? શાહરૂખ ખાન કે તેની ટીમ? ક્યાં આજે એ પ્રમોશન કરે છે, આ ખરેખર સક્સેસફુલ ના રહ્યું? આ સ્ટ્રેટેજી ચેન્જ કરવાની જરૂર લાગે છે આપને? શું માનવું છે સર આપનું? હું એ વાત સાથે નિસ્બત રાખું, કેમ કે આ જ વસ્તુ હું તમને કરીશ. દીપિકા પદુકોણ અને રણબીર કપૂરે પણ ટ્રેનમાં પ્રમોશન કર્યું હતું, એવું નથી કે ફર્સ્ટ ટાઈમ કર્યું શાહરૂખ ખાને, આગળ થયું છે. પણ જીવ આમાં ગુમાવ્યો છે વડોદરાને, એ યુવક માટેના, એના ફેમિલી માટે આ જીવ જે ગયો છે એનો જવાબદાર કોણ? જો જ્યારે કોઈ પણ પ્રમોશન એક્ટિવિટી હોય અથવા કોઈ પણ આ રીતનું કોઈ સ્ટાર વ્યક્તિ આવવાનું હોય કે કોઈ મોટા નેતાની પણ વાત કરીએ, તો એમના જે તે રૂટ્સ હોય છે ત્યાં પહેલાથી જ એમની સિક્યુરિટી ટીમ હોય છે, પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવી હોય છે, એની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કંપની હોય છે. પણ ઘણી વખત કેવું હોય છે કે આજે પબ્લિકની અંદર ફિલ્મ સ્ટાર્સ માટે એટલી બધી ઉત્સુકતા હોય છે એમને જોવા માટેની, તો ઘણી વખત કેવું હોય છે કે અમુક વસ્તુ આઉટ ઓફ કંટ્રોલ થઈ જતી હોય છે, ગમે એટલું આપણે મેનેજમેન્ટ કર્યું હોય. હા, એક જીવ ગયો છે એ બહુ જ દુઃખદ બાબત છે, એવું ના થવું જોઈએ, બરાબર. પણ આમાં શાહરૂખ ખાનની મિસ્ટેક છે, ઇવેન્ટ કંપનીની મિસ્ટેક છે, કે પોલીસની બેદરકારી કરી છે કે ત્યાં કંટ્રોલ ના કરી શકી, બરાબર. પણ હું કહું છું ત્યાં સુધી પબ્લિકલી આ રીતના ઇવેન્ટ્સ, ખરેખર ફિલ્મો માટે અલગ અલગ ઇવેન્ટ્સ કરવાની ઘણી અલગ અલગ રીત પણ છે, તો એ રીતે ઇવેન્ટ્સ કરવો જોઈએ. હું પણ આજે આ રીતને પબ્લિકલી એક રેલવે સ્ટેશનની ઉપર, દરેક રેલવે સ્ટેશને બોમ્બેથી લઈને દિલ્હી સુધીનો અમને સફર કર્યો, અને આ વસ્તુઓ આ જગ્યાએ બની છે. અને બીજું, એની સાથે સાથે ગુંગડામણમાં 3 લોકો બેભાન અવસ્થામાં પણ મળ્યા હતા અને એમને હોસ્પિટલાઇઝ કર્યા હતા, તો આ એક વસ્તુ દુઃખદ છે. અને વસ્તુ બની છે તો એ પણ મારા માટે પણ દુઃખદ જ છે, એનું ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ પ્રોડ્યુસરે. સર, સૌથી મોટો ક્વેશ્ચન થાય છે જે પ્રમાણે રણછોડભાઈએ કીધું કે અનેક સંતો મહંતો છે કે જેમના કેરેક્ટર પર મૂવી બનવી જોઈએ, પણ લોકો પણ ડોનના કેરેક્ટરને વધુ પસંદ કરતા હોય છે અને પ્રોડ્યુસરને પણ કમાણી થતી હોય છે. શું માનવું છે, શા માટે? એમ કે આગળ ઘણી બધી આવી મૂવીઝ આવી ગઈ છે, ફરી એકવાર રઈસને ચાન્સ, ફરી એકવાર લતીફને ચાન્સ. કેવું છે કે આજે કોઈ પણ ફિલ્મ બનતી હોય, હું જવાબ બહુ શોર્ટમાં માંગી છું, સમય નહીં મળે. ઇટ્સ ઓકે, હું તમને એકદમ શોર્ટમાં જવાબ આપું છું અને બહુ પોઝિટિવ જવાબ આપું છું કે આજે કોઈ પણ એક ફિલ્મ બનતી હોય, જ્યારે એની શરૂઆત હોય, જ્યારે એની એક સ્ટ્રેટેજી બનતી હોય, એની એક માર્કેટિંગ સ્ટ્રેટેજી બનતી હોય, બરાબર, તો ફિલ્મ જોનાર વર્ગ કયો, બરાબર. આજે તમને પણ ખ્યાલ છે કે આજે 16 યર્સથી લઈને 30-35 સુધીનો વર્ગ છે કે જે ફિલ્મ જોવા માટે મજબૂત વર્ગ છે, બરાબર. તો આજે તમે એમને સંતોની મહાત્માઓની એ ફિલ્મો બતાવશે જોવા નથી જવાના, બરાબર. એમને કઈ રીતનું ગમે છે, એમને ફાઇટ્સ ગમે છે, એમને એક્શન ગમે છે, એમને અમુક સારા સીન્સ ગમે છે, ડાયલોગ્સ ગમે છે, બરાબર. તો આવી ફિલ્મો એ લોકો પસંદ કરતા હોય છે. તો અત્યારે સ્ટ્રેટેજી એના ઉપર હોય છે. આજે કોઈ પણ પ્રોડ્યુસર ફિલ્મ બનાવતો હોય છે તો યંગસ્ટરને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવે છે. તો અને ભૂતકાળની અંદર ઘણી બધી એવી ધાર્મિક ને ભગતસિંહ ઉપર પણ ફિલ્મ આવી છે, અને ઘણા એવા આપણા જે દેશભક્તો થઈ ગયા એના ઉપર દેશભક્તિની પણ જે બિલકુલ કમલજી ઉપસ્થિત રહ્યા, જે બી ઇનપુટ્સ આપ્યા તે બદલ આપનો બી આભાર. સાથે જ રણછોડભાઈ ભરવા કે જો વીએચપી નેતાએ જેમને ફોન પર ઇનપુટ્સ આપ્યા તે બદલ તેમનો પણ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આજના સબ્જેક્ટથી મેઇનલી વાત એક બહાર આવી રહી છે કે પાકિસ્તાની એક્ટર્સને ચાન્સ ન આપવો જોઈએ,
કમલભાઈએ પોતે કીધું કે સ્થાનિક ક્રાઉડને પ્રમોટ કરવી જોઈએ. બીજો સવાલ કે કેમ ડોન પર વધુ મૂવી બની રહી છે? સ્વાભાવિક છે કે જે પ્રમાણે કમલભાઈએ કીધું કે પ્રોડ્યુસર્સને પોતાનો એક વર્ગ હોય છે અને સાચવવાનો હોય છે, પોતાની કમાણી જોવાની હોય છે. પરંતુ સવાલ ત્યાં આવે છે પ્રમોશન ઇવેન્ટ પર, જે વડોદરામાં જે ઇવેન્ટ થઈ એના માટે જવાબદાર કોણ, શા માટે આ વસ્તુ થઈ, ક્યાંક માર્કેટિંગ સ્ટ્રેટેજી ખોટી પડી રહી છે તો એને અટકાવવાની જરૂર છે. જે પ્રમાણે કમલભાઈએ કીધું કે અનેક એવી પદ્ધતિ છે જેનાથી તમે પ્રમોટ કરી શકો મૂવીને, જ્યાં જ્યાં લોકોના જીવ પર, જ્યાં જ્યાં લોકો ઉપર વાત આવતી હોય ત્યાં પ્રમોશન અટકાવવું જોઈએ. તો આ હતા આજના સબ્જેક્ટની ચર્ચા, આજની ડિબેટ. ફરી મળીશું એક નવા સબ્જેક્ટ સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.